કાકા દિવાળી આવી રહી છે તો શુભેચ્છાઓ ગુજરાતના લોકોને આપવી હોય તો આપી દો. દિવાળીમાં ગુજરાતના સુખના ભાઈ બહેનો ભગિનીઓ માતાઓ આ બધાને ભગવાન નવ વર્ષ સારું આપે, પરંતુ મને જરા સારા વર્ષમાં ગત ચાલ છે એ સૌરાષ્ટ્ર માટે અતિવૃષ્ટિથી જે પાકનું નુકસાન થયું આવેલો કોળીઓ માટે અમારી જતો રહ્યો, આવું દુઃખદ ભગવાન ન આપે અને દરેકનામાં સૌભાગ્ય આપે, ઐશ્વર્ય આપે, પુણ્ય આપે, સારા કાર્યો આપે. કારણ કે હમણાં ક્રૂર કાર્યો વધી રહ્યું, સ્વૈર વિહાર વધી રહ્યું છે. એટલે આપણે ગુરુ ગુરુકનાથ આ શાસ્ત્ર એટલા માટે સમજવાનું છે કેમ એવા કાર્યો મારાથી બોલાવવાનું છે. એવા કાર્યો વધી રહ્યા છે ને અત્યારે અનિચ્છનીય કાર્યો, કારણ કે આપણે જે છે એ ઈશ્વર સામે પ્રયાવવા વાળા છીએ. આપણા ઘરમાં આપણે એવી રીતે રહીએ, ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ ખોઈ મામા માસી આ બધાના સંબંધો જળવાવા જોઈએ. અને આ બધાના સંબંધોમાંથી અગ્નિ સાક્ષીએ આપણે જે લગ્ન થતા હોય એ લગ્ન સારા છે. ઘણી વખત સ્વૈર વિહાર કે કાર્યો કરવામાં આવી રહ્યા છે એ ઈશ નથી, એ આ જગતને પાયમારી તરફ દોરી જશે એવું મારું માનવું છે. એટલે આ વિદ્યા જે છે એ વિદ્યા આપણી સ્થિતિપ્રજ્ઞતા માટે જરૂરી છે અને આપણા આહાર સારો આહાર વ્યવસ્થિત આહાર સંયમી જીવન આ જીવનમાં આપણે જીવન જીવીએ તો આ વિદ્યા પ્રાપ્ત કરવામાં બહુ મોટી કોઈ મુશ્કેલી જણાતી નથી. પરંતુ અત્યારે શાસ્ત્રમાં મારું માનવું છે કે આના વેલ્યુ બહુ ચાલશે, ખબર છે ને આપણે, અને એમાંથી કરોડપતિ બનવામાં અને રોડ પર આ રીતે આ ત્રીજા નાળી બનવાથી તમે આ થઈ જશો, પેલી નાળી કરવાથી આ થઈ જશો, એમાં મને કંઈ સમજાતું નથી. એટલે કોઈ પણ બાબતને સમજણપૂર્વક આગળ વધારવી ઈશ લે છે એ જ હું જનસમુદાયને આપવા માગું છું. જી આભાર કાકા.